જામકંડોરણા તાલુકામાં લીલો દુકાળ જાહેર કરી સહાય ચૂકવવાની માંગ સાથે જામકંડોરણા તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું. જામકંડોરણા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જામકંડોરણા તાલુકામાં લીલો દુકાળ જાહેર કરી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે મહામહિમ રાજ્યપાલશ્રીને ઉદ્દેશીને જામકંડોરણા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવેલ, જેમાં જણાવેલ છે કે વાવાઝોડાના કારણે આવેલ વરસાદને લીધે મગફળી, કપાસ, કઠોળના પાકને નુકસાન થયેલ છે, તેમજ પશુઓ માટેની નિરણ પણ પલળી ગયેલ છે. ખેડૂતોને હાથમાં આવેલ કોરિયો કુદરતના પ્રકોપથી છીનવાઈ ગયેલ છે. ખેડૂતોને શિયાળુ પાક લેવા માટે પાણી હોવા છતાં બિયારણ લેવાના પૈસાના અભાવે મુશ્કેલી પડે તેમ છે, જેથી જામકંડોરણા તાલુકામાં લીલો દુકાળ જાહેર કરી નુકસાનીનો તાત્કાલિક સર્વે કરાવી ખરીફ પાકનો વીમો ચૂકવવાની માંગ કરેલ છે. આ આવેદનપત્ર આપતી વેળાએ જામકંડોરણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેન્દ્રસિંહ વારા, જિલ્લા પંચાયતના સદસ્ય મનોજભાઈ બાલધા, સેજુલભાઈ ભૂત સહિતના હોદ્દેદારો સમિતિના સભ્યો કર્મચારીઓ હાજરી આપી હતી. મનસુખ બાલધા, ZSTV, જામકંડોરણા.